નમસ્તે મારા વાલા વાલા બાર દોસ્તો ચલો આજની વાર્તા સાંભળીએ આજની વાર્તાનું નામ છે સિંહ બન્યો દોસ્ત આજની વાર્તા વાર્તાઓનો ખજાનો કરીને પુસ્તિકામાંથી લેવામાં આવી છે જે નવનીત પ્રકાશનની પુસ્તિકા છે તો ચાલો સાંભળીએ એક સુંદર મજાનું ગામ હતું આ ગામમાં બધા ભરવાડના ઘર હતા આ બધા જ ભરવાડ ગામની બહાર ડુંગરાઓમાં ખેતરોમાં ડુંગરોની ખીણમાં પોતાના ઘેટા બકરા ચરાવવા માટે લઈ જાય આવી જ રીતે એક ભરવાડનો છોકરો હતો એ રોજ ઘેટા બકરા ચરાવવા માટે ગામની બહાર કોતરોમાં ખીણોમાં જાય અને જંગલમાં પણ જાય ગેટા બકરા સરસ મજાના ચરે અને ભરવાડનો છોકરો આજુબાજુમાં જંગલમાં ફરે તો એકવાર આ ભરવાડ જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો અને અચાનક એને એક સિંહની વેદના ભરી ચીસ સંભળાઈ એને ભરવાડના છોકરાને થયું કે આ સિંહની ગર્જનામાં કંઈક વેદના લાગે છે એને કંઈક તકલીફ હોય એવું લાગે છે ચાલને જરા જોવું કે આ સિંહને સિંહ તકલીફ છે આ સિંહને શું થયું છે કેમ આવી ચીસો પાડે છે એ અવાજની દિશામાં ભરવાડનો છોકરો ચાલતો 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 જતો તો અને ત્યાં એણે દૂરથી સિંહને જોયો સિંહ એનો આગલો પગ વારંવાર ઊંચો નીચો ઊંચો નીચો કરી રહ્યો હતો અને આમ જમીન પર પછાડી રહ્યો હતો સિંહ તો પગને આમ પકડી પકડીને ઊંચો નીચો કરતો હતો અને પીડાથી કણસતો હતો એના પગમાં એક મોટો કાંટો ઘૂસી ગયો હતો એના કારણે સિંહને બહુ જ પીડા થઈ રહી હતી આ ભરવાડનો છોકરો ખૂબ બહાદુર હતો એ તો સજ પણ ડર્યો નહીં અને ડર્યા વગર સિંહની બાજુમાં ગયો સિંહની પાસે જઈને બેઠો સિંહ તો એને આમ મોટી આંખો કરીને જોઈ રહ્યો સિંહ ભરવાડને તાકી રહ્યો હવે લાચાર સિંહને જોઈ અને ભરવાડને બહુ જ દયા આવી એને લાગ્યું કે આ સિંહને પીડામાંથી છોડાવવું જોઈએ મારે આ સિંહને તો બહુ જ પીડા થઈ રહી છે તો હું એને છોડાવું તો એને ગમશે એવું વિચારી અને સિંહનો જે સૂજી ગયેલો પગ હતો ને એ ભરવાડના છોકરાએ પોતાના હાથમાં લીધો હળવે હળવે એના પર હાથ ફેરવ્યો સિંહના પગને પંપાડ્યો અને પંપાળતા પંપાડતા ધીમે ધીમે ઘૂસી ગયેલો કાંટો આમ ખેંચી લીધો અને જેવો કાંટો કાઢ્યો ને એવું તો સિંહને બહુ જ દુખ્યું સિંહે બૂમ પાડી ઉઠ્યો પણ કાંટો કાઢી લીધો ને એટલે સિંહને બહુ જ રાહત થઈ એટલે એણે તો વાલથી ભરવાડનો હાથ આમ ચાટી લીધો કેમ કે પ્રાણીઓને તો હાથ ના હોય ને બાળકો એને વાલ કરવો હોય તો એ કેવી રીતે કરે તો એ આમ જીભથી ચાટીને આપણને વાલ કરે તો સિંહે પણ એવું જ કર્યું ભરવાડના છોકરાને જીભથી ચાટીને એને વાલ કર્યું અને એનો આભાર માન્યો પછી સિંહ તો ધીમે ધીમે જંગલમાં ચાલતો જતો રહ્યો અને ભરવાડ પોતાના રસ્તે જતો રહ્યો બંને પોતપોતાના કામે જતા રહ્યા આમને આમ દિવસો વીતતા ગયા ભરવાડના છોકરાનું તો રોજનું એક જ કામ જંગલમાં જવાનું ગેટા બકરા ચરાવવાના અને ઘરે પાછા આવવાનું પણ એક વખત અચાનક ગામમાં કંઈ બન્યું અને એનો આરોપ આ ભરવાડના છોકરા પર લાગ્યો ભરવાડના છોકરા પર આવો આરોપ લાગ્યો એટલે એને સજા કરવામાં આવી એને ગુના બદલ પકડવામાં આવ્યો અને એને સજા થઈ હવે સજાનો દિવસ નજીક આવ્યો સજાનો દિવસ આવી ગયો અને એને સજા કરવાની હતી ને બાળકો એ દિવસે નગરના રાજા દરબારીઓ નગરજનો બધા જ એક મોટા મેદાનની આજુબાજુ ગોળાકાર ગોઠવાઈ ગયા બધા જ આસપાસમાંથી આવી ગયા અને મેદાનની આજુબાજુ ગોળાકાર બેસી ગયા ભરવાડના આ છોકરાને એ ખુલ્લા મેદાનમાં મૂકી દેવામાં આવ્યો હવે એ તો ડરથી ધ્રુજી રહ્યો હતો શું થશે શું થશે શું હશે એને મનમાં બહુ જ બધા વિચાર આવતા હતા અને ડરથી આમ ધ્રુજી રહ્યો હતો ત્યાં અચાનક એક વિકરાળ સિંહ એની સામે આવ્યો વિકરાળ સિંહને એની એની તરફ છોડવામાં આવ્યો અને આ તો ભરવાડને જોઈને ગર્જના કરી ભરવાડનો છોકરો તો ગભરાઈ ગયો એને તો ડરીને આંખો બંધ કરી દીધી થોડી વાર પછી એણે સેજ સેજ આંખો ખોલી જોવા માટે કે સિંહ શું કરે છે સિંહ શું કરે છે એવું જોવા માટે સાહેજ સેજ આંખો ખોલીને તો એણે જોયું કે સિંહ તો ધીમે 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 ચાલતો ચાલતો એની પાસે આવીને બેસી ગયો એની પાસે આવીને બેઠો અને વાલથી એનો હાથ ચાટવા લાગ્યો આમ હાથ ચાટતો હતો આ જોઈને ભરવાડના જીવમાં જીવ આવ્યો અને એની નજર સિંહના પગના પંજા પર પડી પગના પંજા પર નજર પડી એટલે હજી એના પગમાં થોડો થોડો સોજો હતો એટલે ભરવાડને ખબર પડી કે અરે આ તો પહેલો જ સિંહ છે કે જેને જંગલમાં મેં કાંટો કાઢી આપ્યો હતો આ જોઈ અને ભરવાડનો છોકરો તો ખુશ થઈ ગયો પણ સિંહનું આવું વર્તન જોઈ અને રાજા દરબારીઓ નગરજનો બધા જ દંગ થઈ ગયા કે આ શું આ સિંહ એને ખાય નહીં એને કંઈ કરે નહીં અને ઉલટાનું એને વાલ કરે છે આ તો જબરું આ તો કેવું કહેવાય સિંહ તો એનું કંઈ જ ના કર્યું પછી રાજાએ તો દરબાર દરબારમાં પેલા ભરવાડના છોકરાને બોલાવ્યો કે ભાઈ તે સિંહ ઉપર શું જાદુ કર્યો કે એણે તને કંઈ ના કર્યું અને તારી બાજુમાં આવીને બેસી ગયો અને તને વાલ કરવા લાગ્યો એવું તો તે શું કર્યું પેલો ભરવાડનો છોકરો કહે રાજાજી મેં ત્યારે તો કંઈ જ નહોતું કર્યું પણ જંગલમાં એક વખત હું જતો હતો ને ત્યારે મેં એના પગમાંથી કાંટો કાઢી આપ્યો હતો અને એના પરથી મને સમજાયું કે કોઈ પણ પ્રાણી જ્યારે મુસીબતમાં હોય અને તમે એને મદદ કરો ને તો પ્રાણીઓ પણ ભલાઈનો બદલો ભલાઈથી જ વાળે છે કોઈ પ્રાણી આપણને એમને ક્યારેય નુકસાન ન પહોંચાડે એવું મને સમજાઈ ગયું રાજાને પણ વાત સમજાઈ ગઈ કે હા દરેક પ્રાણી ભગવાને એવી જ રીતે બનાવ્યું છે કે દરેકની અંદર પ્રેમ કરુણા ભાવના બધું જ હોય પણ ભલાઈની સામે ભલાઈ કરે એવા પ્રાણીઓ હોય હે ને બાળકો પછી તો રાજાજીએ ભરવાડને અને સિંહને બંનેને છોડી મૂક્યા ભરવાડ અને સિંહ હવે તો બંને પાક્કા દોસ્ત બની ગયા છે બંને રોજ મળે છે વાતો કરે છે અને મજા મજા કરે છે પછી તો બધાએ ખાધું પીધું ને મજા કરી ચાલો હવે તમારે પણ મજા મજા કરવાની છે ને એટલે જલ્દી જલ્દી વહેલા વહેલા સુઈ જાઓ અને વહેલા વહેલા ઉઠી જાઓ ચલો આવજો